હવે વાત કરીશું આપણે ઈએમએફ શ્રેણી વિવેચના અને તેની ઉપયોગિતા વિશે. પહેલી તો વાત કરીએ આપણે કે ઈએમએફ શ્રેણી કોને કહીશું, બરાબર છે? કે ઈએમએફ શ્રેણી એટલે કે અહીંયા મેં બાજુમાં લખેલ છે આખી ઈએમએફ શ્રેણી છે કે ઈએમએફ શ્રેણી કોને કહીશું. તો ઈએમએફ શ્રેણી એટલે કે પ્રમાણિત અર્ધકોષીય પોટેન્શિયલ અર્ધકોષીય પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા, બરાબર છે? કે પ્રમાણિત અર્ધકોષીય પોટેન્શિયલના જે મૂલ્યો જે છે તેમને ઉતરતા ક્રમમાં ગોઠવતા જોઈશું આપણે. જેમ જેમ નીચેની તરફ જઈએ છીએ મૂલ્યમાં શું થાય છે, ઘટાડો થતો જાય છે. તો આવી રચાતી શ્રેણીને શું કહીશું આપણે, ઈએમએફ શ્રેણી એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ કે આવી શ્રેણીની ઈએમએફ શ્રેણીની ઉપયોગિતા શું છે. તે પહેલી વાત કરીએ ફેરી ઉપયોગિતામાં જે રિડક્શન પામવાની સ્થિરતા વિશે, રિડક્શન પામવાની સ્થિરતા વિશે, બરાબર છે? અહીંયા આપણે યાદ રાખીશું કે વચમાં જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ આપણને આપેલું છે તેનું મૂલ્ય જોઈએ તો આપણને કેટલું મળે છે, 0.01 છે. હવે આપણે ધ્યાન રાખીશું કે જેમ જેમ આપણે ઉપરની તરફ જઈએ છીએ તો પોટેન્શિયલના મૂલ્યમાં શું થતો જાય છે, વધારો થતો જાય છે. તો જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધારે તેનું રિડક્શન પામવાની સ્થિરતા વધારે, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એ સૌથી સહેલાઈથી રિડક્શન પામી શકશે. આપણે જોઈએ છીએ શ્રેણીમાં સૌથી ઉપર આપણને આપેલું છે ક્લોરાઇડ આયન, જેનું મૂલ્ય છે 2.67 આપણને મૂલ્ય આપેલું છે. એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન વાયુ કરતા ક્લોરાઇડ આયન જે છે તે સહેલાઈથી રિડક્શન પામી શકે છે અને આની સ્થિરતાનું મૂલ્ય કેવું છે, વધારે છે. કે જેના પોટેન્શિયલનું મૂલ્ય વધારે તેની સ્થિરતા વધારે, જેના પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એનું રિડક્શન પામવાનું કેવું હશે, વધારે હશે. બીજી ઉપયોગિતાની વાત કરીએ તો કે રિડક્શન કરતા લઈએ આપણે ઓક્સિડેશન પામવાની સ્થિરતાની વાત કરીએ કે ઓક્સિડેશન પામવાની સ્થિરતાની વાત કરીશું તો એનાથી ઉલટું જેના પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હશે એનું રિડક્શન પામવા ઓક્સિડેશન પામવાની સ્થિરતા કેવી રીતે વધારે, જેનું ઓછું એનું ઓક્સિડેશન પામવાની વૃદ્ધિ કેવી થઈ જશે, વધારે થતી જોવા મળશે. છેલ્લું વાત કરી આપણી પાસે છે લિથિયમની વાત કરીએ તો તેના પોટેન્શિયલનું મૂલ્ય છે 3.05 વોલ્ટ પર. કેવું છે તો કે ઋણ મૂલ્ય છે માટે એની ઓક્સિડેશન પામવાની સ્થિરતા કેવી થઈ જશે, વધારે છે. અહીંયા લખીશું કે જેના પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું તેની સ્થિરતા વધારે, સામાં વધારે તો કે ઓક્સિડેશન પામવામાં સામાં થઈ જશે એની સ્થિરતા વધારે, જેનું મૂલ્ય ઓછું એ સહેલાઈ જશું કહી શકશે ઓક્સિડેશન પામતું આપણને જોવા મળે. હવે ત્રીજી ઉપયોગિતામાં જોઈએ તો કે રિડક્શન કરતા તરીકેની વૃદ્ધિ. હવે અહીંયા બધો શબ્દ આવે છે રિડક્શન કરતા. પહેલી વસ્તુ વાત કરીએ કે રિડક્શન કરતા કોને કહીશું, રિડક્શન કરતા એટલે કે જે પોતાનું ઓક્સિડેશન કરતો હોય અને સામેવાળાનું શું કરે, રિડક્શન કરે, તેને શું કહીશું આપણે રિડક્શન કરતા તરીકે. પોતાનું ઓક્સિડેશન કરે અને સામેનું શું કરે, રિડક્શન કરતા હોય તેને શું કહીશું ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા તરીકેની વાત કરીએ. તો આપણે જેમ જેમ અહીંયા જોઈશું જેમ નીચેની તરફ આવી રહ્યા છે ઓક્સિડેશન થવાની વૃદ્ધિ કેવી છે,
अपने कीवी जो मतलब बधाई जो आनु ऑक्सीडेशन થતું છે તો મતલબ કે તે સામેવાળાનું શું કરશે રિડક્શન કરશે તો ઈએમએફ શ્રેણીમાં જેમ આપણે નીચેની તરફ આવીએ છીએ એટલે ઉપરથી નીચેની તરફ જતા મતલબ કે મૂલ્યોમાં જેમ ઘટાડો થતો જાય છે તેમ તેના રિડક્શન કરતા તરીકેની વૃદ્ધિમાં વધારો થતો આપણે જોવા મળે છે ઉપરથી નીચે આવતા રિડક્શન કરતા તરીકેની વૃદ્ધિ આપણે કેવી જોવા મળે છે વધતી જશે એટલે કે શું થઈ જશે જેમ જેના મૂલ્યો ઓછું તેનું રિડક્શન કરતા તરીકે વલણ વધારે ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની છે રિડક્શન કરતા અને રિડક્શન પામવાની વૃત્તિ બે વસ્તુ અલગ છે રિડક્શન કરતા એટલે કે જે પોતાનું ઓક્સિડેશન કરતું હોય અને સામેવાળાનું રિડક્શન કરતું હોય તે ઉપરથી નીચેની તરફ આવતા મૂલ્યમાં ઘટાડો થાય છે મતલબ રિડક્શન કરતા તરીકેની વૃત્તિમાં શું થાય છે આપણને વધારો થતો જોવા મળે છે જેમ આપણે ઉપરથી નીચેની તરફ આવીશું રિડક્શન કરતા તરીકેનું મૂલ્યમાં શું થાય છે વધારો ત્યાર પછીની વાત કરીએ ऑक्सीडेशन करता तरीके ऑक्सीडेशन करता तरीके वृद्धि तो अहे बात करें ऑक्सीडेशन करता तरीके की वृद्धि में बात करी तो जो रिडक्शन करता है एना करता વિરુદ્ધમાં તદ્દન કેવું થઈ ગયા છે વિરુદ્ધમાં જેનું મૂલ્ય વધારે છે એનો શું થાય છે રિડક્શન તો તે સામેવાળાનો શું કરશે ઓક્સિડેશન થશે તો ઓક્સિડેશન કરતાનો મતલબ શું છે જે પોતાનું રિડક્શન કરતો હોય અને સામેવાળાનો ઓક્સિડેશન કરતો હોય તેને આપણે શું કહીએ છીએ ઓક્સિડેશન કરતા તરીકે આપણે ઓળખીએ છીએ તો જેનું મૂલ્ય વધારે તેનું ऑक्सीडेशन करता तरीके वलण વધારે જેનું મૂલ્ય વધારે છે એનું ઓક્સિડેશન કરતા તરીકેનું વલણ કેવું થઈ જાય છે વધારે થઈ જશે મતલબ કે આપણે જે નીચેથી ઉપરની તરફ જતા જઈશું ઓક્સિડેશન કરતા તરીકેનું વલણ શું થાય છે વધારો થતો જાય છે ઉપરથી નીચે આવીએ તો રિડક્શન કરતાના વલણમાં વધારો થાય નીચેથી ઉપર જતા ઓક્સિડેશન કરતાના વલણમાં શું જોવા મળશે આપણને વધારો થતો જોવા મળશે આપણી આ જે ચાર ઉપયોગીતા હજુ એક ઉપયોગીતા આપણી બાકી છે જે છે ઇમ્પોર્ટન્ટ ઉપયોગીતા કે પ્રક્રિયા થવા વચ્ચેની સંભાવના શું છે કે બંને વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં તો આપણે લખીશું પાંચમી ઉપયોગીતા જે છે તેને આપણે સ્ટાર કહીશું જે ઇમ્પોર્ટન્ટ છે કે પ્રક્રિયા થવાની સંભાવના કે બંને વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં બરાબર છે અને થાય છે તો કયા પ્રકારની પ્રક્રિયા થાય છે કોનું ઓક્સિડેશન થવાનું છે કોનું રિડક્શન થવાનું છે ચલો આપણે લઈ લઈએ સીયુ સીયુનો વાત કરીએ તો સીયુના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે આપણી પાસે તો કે ઈ સીયુ સીયુ પ્લસ ટુ જેનું મૂલ્ય છે 0.34 વોલ્ટ એની સામે લઈ લઈએ આપણે હાઇડ્રોજન તો કે હાઇડ્રોજનની વાત કરીએ ઈ જીરો ટુ પ્લસ ઇલેક્ટ્રોન મેળવે છે એને શું કહેવામાં આવે છે રિડક્શન કરીએ વાત કરીશું તો અહીંયા શું છે આપણી પાસે તો કે Cu+2 જે છે તે બે ઇલેક્ટ્રોન મેળવી અને સામમાં રૂપાંતર થશે Cu સોલિડમાં રૂપાંતર થતો જોવા મળે છે મતલબ કે હવે હાઇડ્રોજનનું શું થશે ઓક્સિડેશન હાઇડ્રોજનનું ઓક્સિડેશન ક્યારે થાય જો તે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો કે H2 ગેસ જે છે તે શું કરશે તો કે 2H+ માં ફેરવાય અને બે ઇલેક્ટ્રોન નું દાન કરે છે એટલે કે પ્રક્રિયા શું થઈ ગઈ આપણે Cu+2 જે છે તે H2 ગેસ સાથે પ્રક્રિયા કરી અને આપણે શું આપે છે Cu સોલિડ + 2H+ બનતા જોવા મળે છે
કે અહીંયા CO નું શું થયું છે રિડક્શન જ્યારે હાઇડ્રોજન નું શું થયું છે તો તે ઓક્સિડેશન એનો મતલબ કેવો થયો કે હાઇડ્રોજન ની સાપેક્ષે CO નું હંમેશા શું થશે રિડક્શન અને CO ની સાપેક્ષે હાઇડ્રોજન નું શું થઈ જશે ઓક્સિડેશન આપણે આગળમાં પણ વાત કરી છે કે CO ને જો આપણે HCl ના દ્રાવણમાં નાખીએ છીએ જ્યારે CO ને આપણે HCl ના દ્રાવણમાં નાખીએ છીએ એમાં કોઈ ફરક પડતો નથી કે હાઇડ્રોજન એસિડ છે તેમાં નાખતા ફરક પડવાનો નથી કોપર ઓગળવાનું નથી આ વાત કરીએ છીએ આપણે હવે એને જોઈએ છીએ કે આના જો વિરુદ્ધ પ્રક્રિયા થાય કે કે આવું થશે પણ CU સોલિડ જે છે એ 2H+ સાથે પ્રક્રિયા કરશે તો કે પ્રક્રિયા થવાની નથી કેમ કે અહીંયા CU નું સમૂહ બંધ થાય CU+ માં એ પોસિબલ નથી કે CU નું અહીંયા હાઇડ્રોજન એટલો સક્ષમ નથી કે હાઇડ્રોજન CU નું શું કરી શકે ઓક્સિડેશન કરી શકે એવી વાત નથી કે હાઇડ્રોજન હાઇડ્રોજન કોપર નું ઓક્સિડેશન કરી શકવાનો નથી કારણ કે અહીંયા મૂલ્ય શું છે પોટેન્શિયલ નું મૂલ્ય હાઇડ્રોજન કરતા વધારે છે માટે આ વાત છે તો એ પ્રક્રિયા થવાની તેની સંભાવના હા હવે બીજી વાત કે કોપર ને આપણે કયા એસિડ માં નાખીએ તો તે ઓગળે તો સિમ્પલ વસ્તુ આપણે ઈએમએસ શ્રેણી પરથી જોઈ લઈએ કે કોપર કરતા એવું કોઈ છે તો કે આપણી પાસે થી NO3 મતલબ કે નાઇટ્રિક એસિડ જે છે જો કોપર ને આપણે નાઇટ્રિક એસિડ ની અંદર નાખવામાં આવે છે તો કોપર આપણને શું થશે ઓગળતો જોવા મળે છે કેમ કે કોપર ના પોટેન્શિયલ નું મૂલ્ય નાઇટ્રિક એસિડ ના પોટેન્શિયલ ના મૂલ્ય કરતા ઓછું છે તો અહીંયા નાઇટ્રિક એસિડ શું કરશે કોપર નું ઓક્સિડેશન થશે જેનું ઓક્સિડેશન થતું હોય એના વજનમાં શું થાય ઘટાડો થાય મતલબ કે એનું ક્ષારણ થશે તો કોપર અહીંયા શું થાય છે ઓગળે છે જ્યારે HCl માં તે ઓગળતો નથી કેમ તો મૂલ્ય કેવું છે ઓછું છે માટે બરાબર છે આ વસ્તુ થઈ ગઈ EMF શ્રેણી અને તેની વચ્ચેની આપણે જ્ઞાનસ સમીકરણ જ્ઞાનસ સમીકરણ કોના માટે ઉપયોગી છે તે એની દાખલા તરીકે ગણતરી થાય છે સારામાં સારો ટોપિક જો વિદ્યુત રસાયણ બીજા યુગનો હોય તો જ્ઞાનસ સમીકરણ જેના એક્ઝામ્પલ પૂછાય એવી વસ્તુ છે હવે વાત કરીએ આપણે જ્ઞાનસ સમીકરણની તો આપણે આગળ જોઈ રહ્યા છીએ કે જ્યારે સ્પીસીઝની સાંદ્રતા કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષે જેમાં આવેલા એનોડ અને કેથોડમાં આવેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા એક હોય છે ત્યારે આપણે જે કોષ પોટેન્શિયલ મળે છે તેને આપણે કહીએ છીએ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કોષનો પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ એ સીધી જ ગણતરી થાય છે એના માટેનું સૂત્ર આપણને ખબર છે કે E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ લઈએ પરંતુ દર વખતે એવું સાચું નથી કે આપણે જે એનોડ કેથોડમાં આવેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા અને એનોડમાં આવેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા હંમેશા એક હોય તેવું આપણે સાચું હોતું નથી તો એ વખતે કોષનો પોટેન્શિયલ ગણવો છે બરાબર છે તો એના માટે આપણને ઉપયોગમાં આવશે નનષ્ટ સમીકરણ એના માટે આપણે ઉપયોગ લઈશું નનષ્ટ સમીકરણ નનષ્ટ સમીકરણ નનષ્ટ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે Mn+ n ઇલેક્ટ્રોન મેળવી અને તેનું રૂપાંતર એંગ ધાતુમાં થાય છે બરાબર છે આ આપણું એક સામાન્ય વસ્તુ છે સામાન્ય સમીકરણ છે કે જેમાં n ઇલેક્ટ્રોન મેળવી અને તેનું રૂપાંતર સામાં થઈ જાય છે ધાતુમાં થઈ જાય છે આ સમીકરણ ઉપરથી આપણે નનષ્ટ સમીકરણની વાત કરીએ તો નનષ્ટ સમીકરણ એટલે કે E સેલ બરાબર E0 સેલ માઇનસ RT બાય NF LN પ્રક્રિયકની સાંદ્રતા નિપજની સાંદ્રતા ભાગ્યા શું લખીશું પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે M હંમેશા આપણે વિચારી રહીશું કે તેની સાંદ્રતા એક હોય છે તો તે વખતે આપણું સમીકરણ શું થઈ જશે તો કે E સેલ બરાબર E0 સેલ
माइनस आर टी बाय एन एम एल एन वन अपन एम एन प्लस પોટેન્શિયલ E0 से આપણને ખબર છે E0 એટલે શું છે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આ આર તરીકે સોલ્યુશન તો કે આર એ જે છે y અચળાંક મૂલ્ય યાદ રાખવાનું છે જે છે 8.314 એકમ થઈ જાય છે જૂલ ઇનટુ કેલ્વિન યુનિટ ઇનટુ મોલ યુનિટ ત્યાર પછીની વાત કરીએ ટી ટી જે છે તે તાપમાન જેનું મૂલ્ય આપણે યાદ રાખીશું 298 કેલ્વિન બને હંમેશા તાપમાન સમાન લખાશે કેલ્વિનમાં લખાશે એન એન કોને કહીશું એન તો કે કેથોડ થી એનોડ તરફ અને એનોડ થી કેથોડ તરફ જે આપણે ફેરફાર થવાનો છે તો કે ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા F F એટલે કે ફેરાડે અચળાંક જેનું મૂલ્ય છે 96,487 એકમ જૂલનું છે કુલંબ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપણી પાસે આટલી વસ્તુ હશે કે આપણને શું મળી જવાનું છે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કોને કહીશું કે જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોતી નથી ત્યારેની વાત છે જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય છે તો આપણી પાસે સીધું સૂત્ર છે E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ ઓલો એ છે E0 એનોડ પર દર વખતે એવું હોતું નથી એના માટે આપણે ઘન સમીકરણનો ઉપયોગ કરીશું અને એ પ્રમાણે આપણે ગણતરી કરીશું જોઈએ છે હવે કે ડેનિયલ કોષ્ટક માટે ડેનિયલ ડેનિયલ કોષ માટે આપણે ઘનિષ્ઠ સમીકરણ તારવીએ બરાબર છે ડેનિયલ કોષની વાત કરીએ તો ડેનિયલ કોષમાં બે પ્રવાહ છે પહેલું છે Cu+2 અને એનોડ તરીકે હોય છે Zn+2 જેમની સાંદ્રતા 1 એકમ ના હોય ત્યારે પછી કે ડેનિયલ કોષમાં Cu+2 જે કેથોડ તરીકે લઈએ છે Zn+2 જેને એનોડ તરીકે લઈએ છે જેની સાંદ્રતા 1 એકમ નથી હોતી તે વખતે આપણે ડેનિયલ કોષનો પોટેન્શિયલ ગણવો છે તો એના માટે ઉપયોગ કરીશું આપણે કે ઘનિષ્ઠ સમીકરણનો ઉપયોગ કરવામાં છે પહેલા રીતે કેથોડ માટે કેથોડ માટે ઘનિષ્ઠ સમીકરણની વાત કરીએ તો કેથોડ માટે ઘનિષ્ઠ સમીકરણ થઈ જશે E Cu+2 / Cu બરાબર E0 Cu+2 / Cu - RT / હવે અહીંયા n ની વાત કરીએ તો અહીંયા શું થઈ જાય છે આપણું સમીકરણ તો કે Cu+2 + 2 ઇલેક્ટ્રોન E Zn+2 / Zn બરાબર E0 Zn+2 / Zn - RT / 2F ln 1/Zn+2 આપણને ખબર છે કોષ પોટેન્શિયલ બરાબર
છે એટલે કે e છે બરાબર e સેલ ઓફ કેથોડ માઈનસ લખે છે e સેલ ઓફ એનોડ હવે લખીએ આ e સેલ બરાબર e કેથોડ એટલે કે કેથોડ તરીકે શું લીધું છે આપણે Cu+2 તો એ શું થઈ જવાનું છે e0 Cu plus 2 by Cu minus RT by 2F and 1 upon Cu plus 2 minus શું છે E anode anode તરીકે શું છે Zn plus 2 તો અહીંયા છે E0 Zn plus 2 by Z minus minus શું થઈ છે plus તો plus RT by 2F and 1 upon Zn plus 2 હવે આપણે E0 Cu plus 2 minus E0 Zn plus 2 ને કોમન કાઢી લઈએ તો કે E છે બરાબર E0 Cu plus 2 by Cu minus E0 Zn plus 2 by Zn minus RT by 2F ln 1 upon Cu plus 2 માઇનસ આપણી જોડે છે RT by 2F ln 1 upon Zn plus 2 બરાબર હવે આપણને ખબર છે કે E0 Cu plus 2 by E0 Zn plus 2 જેને આપણે શું કીધું છે તો કે પ્રમાણિત કોષમાં ફૂટે એટલે કે અહીંયા લખાશે E cell બરાબર E0 cell માઇનસ હવે બંનેમાંથી કોમન કાઢી લઈએ તો કે RT by 2F એન હવે અહીંયા જોઈશું તો કે Cu plus 2 જે માઇનસ આવું છે આ Zn plus 2 કઈ રીતે રહેવાનું છે ઉપર કેમ કે માઇનસ કોમન કાઢી લેવાના છે આપણે અહીંયા શું થઈ જવાનું છે Zn plus 2 એટલે આપણને ડેનિયલ કોષ માટેનું સમીકરણ જે મળે છે તે આપણું આ સમીકરણ છે કે E cell બરાબર E0 cell minus RT by 2F Zn plus 2 by Cu plus 2 હંમેશા યાદ રાખીશું કે આપણને ખબર છે Zn plus 2 ને શું લીધેલો છે એનોડ તરીકે Cu plus 2 ને કેથોડ તરીકે જ્યારે પણ લખતા હોય ત્યારે યાદ રાખવાનું કે એનોડ ભાગ્યા શું થઈ જવાનું છે કેથોડ કેમ આવું થાય છે એ વસ્તુ તો ડેનિયલ કોષનું સમીકરણ વિચારીએ આપણે જે રેડોક્સ સમીકરણ છે તે તો રેડોક્સ સમીકરણ શું લખે છે Cu plus 2 એક્વિયસ પ્લસ Zn solid gives Cu solid plus Zn plus 2 aqueous એટલે કે ઉપજની સાંદ્રતા ભાગ્યા શું થાય પ્રક્રિયાની સાંદ્રતા ઘનશ સમીકરણમાં અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે સીધું કે એનોડ ભાગ્યા શું લખીશું આપણે કેથોડ લખાય છે હવે અહીંયા વિચારી R નું મૂલ્ય આપણને ખબર છે 8.314 T જ્યારે વાત કરીશું 298 કેલ્વિન તાપમાને F નું મૂલ્ય પણ આપણને ખબર છે જેનું મૂલ્ય છે 96487 હવે વિચારીએ કે આપણી પાસે જે ln જે છે તો ln માટે આપણે યાદ રાખીશું ln બરાબર થાય છે 2.303 log 10 ln બરાબર શું થઈ જાય છે 2.303 log 10 લખાય છે તો ln ને કાઢી નાખે અને સીધું શું મુકાશે 2.303 log 10 માં પરિવર્તન કરતા તો કે લખાશે e cell બરાબર e0 cell માઇનસ 2.303 rt by 2f ln ln ની જગ્યાએ શું લખવાના છે આપણે log કેલો Zn plus 2 ભાગ્યા Cu plus 2 બરાબર છે E cell બરાબર E0 cell માઇનસ 2.303 RT by 2F log Zn plus 2 by Cu plus 2 હવે અહીંયા આપણે વિચારીશું કે આપણે બધી કિંમતો મૂકી દીધી છે ક્યારે કે 2.303 જે છે 2.303 ગુણ્યા R ની કિંમત જે છે તે મૂકીએ ગુણ્યા t ની કિંમત મૂકે ભાગ્યા f તો જેનો જવાબ આપણને મળે છે 0.0591 જેનો જવાબ કેટલો મળવાનો છે 0.0591 તો અહીંયા ખાલી કિંમત મૂકતા કે e cell બરાબર
E0 से माइनस ये अपने मूल्य कितना मिले छे 0.0551 सीधो 0.0559 लागिस भाग्या 2 log Zn plus 2 by Cu plus 2 આ વાત થઈ ગઈ ડેનિયલ ક્વેશ્ચન માટેનો સમીકરણ ખાસ વસ્તુ શું રાખવાની છે કે આ વસ્તુ યાદ રાખી લેજો 1.303 ગુણ્યા r ગુણ્યા t ભાગ્યા n જેનું મૂલ્ય આવશે 0.0551 જે સીધું જ મૂકીશું ફરક શું પડશે ખાલી ઇલેક્ટ્રોનમાં ફરક પડવાનો છે બીજી વસ્તુ કે જે આપણે અહીં લખવાના છે તો હંમેશા n નો ભાગ્યા શું લખાશે કેતો અહીં ડેનિયલ ક્વેશ્ચનમાં આપણે એક વસ્તુ જોઈ કે કોપર જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે એટલા જ ઇલેક્ટ્રોન કોણ ગુમાવી રહ્યું છે તો કે ઝિંક શું કરે છે એટલા જ ઇલેક્ટ્રોન ગુમાવતું આપણને જોવા મળે છે કેમ તો કે ઝિંક નું સમીકરણ થઈ જશે Zn સોલિડ ગિવ્સ Zn પ્લસ 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન બરાબર એટલે કે જેટલા ઇલેક્ટ્રોન કોપર મેળવે છે એટલા જ ઇલેક્ટ્રોન શું કરે છે ઝિંક ગુમાવે છે એના માટે આપણે સીધું શું લખી રાખ્યું છે 2 લખાય હવે એવું આપણે સમીકરણ વિચારીએ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી કે ગુમાવતા ઇલેક્ટ્રોન અને મેળવતા ઇલેક્ટ્રોનનો ફરક છે તેમ તો એના માટે એક ક્વેશ્ચનની વાત કરીએ કે Ni સોલિડ ગિવ્સ Ni પ્લસ 2 ક્ષાર સિંધુ Eg પ્લસ ગિવ્સ આપણે જોડે છે Eg સોલિડ હવે આના માટે નાના સમીકરણ લખીએ છીએ તો અહીંયા જોઈશું કે Ni પ્લસ 2 જે છે તે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે જ્યારે Eg શું કરે છે ફક્ત એક ઇલેક્ટ્રોન મેળવી રહ્યો છે તો અહીંયા ઇલેક્ટ્રોન આપણે શું કરવા પડશે સમાન કરવા પડશે તો એના માટે આપણે સમીકરણ લખાશે Ni સોરી પ્લસ Eg જે છે જો એક Eg જે છે તે એક ઇલેક્ટ્રોન મેળવતો હોય આપણે બે Eg લઈએ તો તે બે ઇલેક્ટ્રોન મેળવશે 2Ag plus aqueous gives Ni plus 2 plus 2Ag solid. તો હવે અહીંયા ઇલેક્ટ્રોન સમાન થાય છે કે પહેલા અહીંયા બે ઇલેક્ટ્રોન ગુમાવે છે આ એક જ ઇલેક્ટ્રોન મેળવી રહ્યો છે આવું થવું ના જોઈએ ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ તો એના માટે આપણું નનશુ સમીકરણ શું થઈ જશે તો નનશુ સમીકરણ બરાબર E cell बराबर E zero cell minus RT by N એટલે કે ફેરફાર થતા ઇલેક્ટ્રોન ફેરફાર કેટલા ના થાય છે તો કે બે ઇલેક્ટ્રોન જ ફેરફાર થઈ રહ્યા છે તો બે ઇલેક્ટ્રોન ફેરફાર થયા એટલે કે 2F LN LN હવે શું લખાશે તો કે આપણે અહીં લખેલું છે એનોડ ભાગ્યા શું લખવાનું છે કેથોડ એનોડ તરીકે શું છે Ni તો કે Ni પ્લસ 2 ભાગ્યા કેથોડ કેથોડ તરીકે શું છે Eg Eg પ્લસ હવે અહીંયા યાદ રાખીશું આપણે કે ઇલેક્ટ્રોન સમાન કર્યા છે ત્યારે Eg નો સહગુણક કેટલો છે 2 તો એને એટલો જેટલો સહગુણક હોય એટલી આપણે ઘાત મૂકવી પડશે તો એના માટે શું થઈ જશે Eg નો વર્ગ થઈ જશે બરાબર છે કે Ni પ્લસ 2 ભાગ્યા શું થઈ જવાનું Eg પ્લસ નો વર્ગ હવે અહીંયા પાછું હજુ સમીકરણને આપણે એ કહીએ કે Eg ઓફ સેલ માઇનસ r t ભાગ્યા f અને l ની જગ્યાએ log મૂકીએ તો સીધું મૂલ્ય કેટલું આવશે 0.0551 એટલે કે 0.0 ને 59 ભાગ્યા 2 log તો એ છે Ni પ્લસ 2 ભાગ્યા Eg પ્લસ નો વર્ગ કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે તે સમાન નથી હોતા તો પહેલા ઇલેક્ટ્રોન સમાન કરવા પડશે અને સમાન કરવા માટે જેટલા સહગુણક આપણે મૂકેલો છે અને શું કરવું પડશે વર્ગ કરવો પડશે ચલો એક સમીકરણ લઈ લઈએ કે બધા માટેનું સમીકરણ E પ્લસ B ગિવ્સ મળે છે આપણને CC પ્લસ D આવું આપણું સમીકરણ છે તો આના માટે નરસ સમીકરણ શું થઈ જશે તો કે E cell બરાબર E zero cell માઇનસ 0.0159 સીધું જ મૂકી દીધું છે RT by F અને ગુણ્યા શું લખેલું છે 2.303
ભાગ્યા n. અહીંયા ફેરફાર થતા ઇલેક્ટ્રોનની વાત કરી છે અને log. હવે વાત કરીએ આપણે કે નિપજ તરીકે શું છે આપણી પાસે, તો કે c. આ સંયોગનો સંપૂર્ણ અક્ષર છે c ગુણ્યા b ગુણ્યા એનો સંપૂર્ણ અક્ષર છે આપણી જોડે b ભાગ્યા શું છે આપણી જોડે a એનો સંપૂર્ણ તરીકે છે a ઇન્ટુ b એના સંપૂર્ણ તરીકે છે જે આપણો કોઈ પણ સમીકરણ આપેલું હોય કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી હોય તો એના માટે નાનું સમીકરણ આપે છે બરાબર છે કે નાના સમીકરણમાં આ જે વસ્તુ છે ભૂલ ખાલી અહીંયા યાદ રાખવાની કે શું લખીશું એનોડ ભાગ્યા શું લખાય છે કેથોડ લખાય છે ફેરફાર થતા ઇલેક્ટ્રોન દ્વારા સંતુલન કરવાના છે એ વસ્તુ છે બાકી નાના સમીકરણમાં કશું જ નથી હા અહીંયા જે વસ્તુ જે છે લોગ માટેની વાત કરી કે લોગ કઈ રીતે ફાઇન્ડ કરવો છે તો એના માટેના બે વિડીયો આગળ પોસ્ટ કરેલા છે જે તમારે ચેનલમાં જોઈ લેવાના છે કે લોગ કઈ રીતે શોધવાનો છે કે દરેક જાતના એક્ઝામ્પલો સાથે તમને લોગનો વિડીયો મળી જશે લોગ ટેબલ સાથેની વાત છે કે લોગ ટેબલ દ્વારા તમે કઈ રીતે લોગ શોધી શકો છો તે બરાબર આ વાત થઈ આપણા નવા સિસ્ટમ